મંદિર નો ઘુમ્મટ ખુલ્લો રાખવામાં આવે. શા માટે ઘુમ્મટ શા માટે ખુલ્લો રાખવામાં આવે? કારણ કે ભગવાન એ કોઈ જન્મ લેતા નથી, એક એક દિવ્ય અને અલૌકિક અવતરણ કરે છે. એના ચિહ્ન રૂપે મંદિરનું ઘુમ્મટ ખુલ્લું રાખવામાં આવે છે. તો કે ભગવાન શિવ એ એક કોઈ દેહધારી નહીં, એમ ભગવાન એ આપણી જેમ દેહધારી નથી કે એ જન્મ લે. અને જો ભગવાન જન્મ લે અને જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, તો ભગવાન જન્મ લે અને જો એનું મૃત્યુ થાય તો આ સૃષ્ટિ કઈ રીતે ચાલી શકશે? તો કે ભગવાન એ અજન્મા અભોક્તા છે, એન એ આ સૃષ્ટિ ઉપર જન્મ લેતા નથી, એન અભોક્તા. કારણ કે ભગવાન શિવ એ નિરાકાર છે, એન જ્યોતિર્બિંદુ સ્વરૂપ. એટલે તો ક્રિશ્ચિયન લોકોએ પણ શું, ક્રાઇસ્ટે શું કીધું, ગોડ ઇઝ વન, ગોડ ઇઝ લાઇટ. ભગવાન એક છે, ભગવાન લાઇટ સ્વરૂપ છે. એટલે કે ભગવાન અભોક્તા છે. તો કે ભગવાન એ જન્મ મરણ ના ચક્રમાં આવતા નથી, એટલે એમને શરીર નહીં, અને શરીર નથી એટલે એ સુખ દુઃખ ભોગવતા નથી. એટલે તો શિવને કહેવામાં આવે છે કે દુઃખ હરતા સુખ કરતા છે. તો કે ભગવાન શિવ એ નિરાકાર દિવ્ય જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, જેમનું નિવાસ સ્થાન કે પહેલાના ઋષિ મુનિઓ કે જે ભગવાનને નહોતા જાણતા, એ લોકો શું કહેતા હતા કે નેતિ નેતિ, અમે ભગવાનને જાણતા નથી. અને ઋષિ મુનિઓ એક બીજું પણ કહેતા કે આત્મા બ્રહ્મની અંદર લીન થઈ જાય. તો કે બ્રહ્મ એ ભગવાન નથી, પણ બ્રહ્મ એ એક ભગવાનને રહેવાનું એક નિવાસ સ્થાન છે. કે જે ભગવાન શિવ એ સૂર્ય ચંદ્ર તારા ગણથી પણ ઉપર, કે જ્યાં લાલ લાલ પ્રકાશની દુનિયા છે, ત્યાં મારી આત્માના પિતા પરમાત્મા શિવનું નિવાસ સ્થાન છે. કે જેને લોકો અલગ અલગ નામથી યાદ કરે, કોઈ એને પરમધામ કહે છે, કોઈ અક્ષયધામ, કોઈ નિર્વાણ ધામ, કોઈ શાંતિધામ, કોઈ સાયલેન્સ હોમ અને કોઈ બ્રહ્માંડ. તો કે આજે દરેક લોકો ભગવાનને અલગ અલગ રીતે યાદ કરે છે, પણ કે ભગવાન એ એક જ છે, એન શિવ. અને જે દેવી દેવતાઓ છે એ ભગવાનની રચના છે, એમને ભગવાન નહીં કહી શકીએ, કારણ કે ભગવાનની એ રચના છે. ભગવાન એક છે, સબકા માલિક એક હે. ઓપ્શન ત્યારે બધા બોલવા માંડ્યા, એમણે કહ્યું કે હવે નહીં બોલવાનું. એમ મારા જીવનમાં એક પ્રસંગ એવો બન્યો છે, હું ખાસ કહેવા માંગુ છું. આજે જ્યારે ટેલિફોન નહોતો, બાર હશે પણ સંસ્થામાં નહોતો આવ્યો, એ વખતે ટેલિફોન અમે માટીના મકાનમાં રહેતા હતા લોકનિકેતનમાં, અને ટેલિફોન આવ્યો. એ વખત ચીલાધર વાઘેલા, ખુશાલભાઈ, આવી બધી પેલા લોકો ઉપાડે, પણ હું ઉપાડું નહીં કોઈ દિવસ. હું ગભરાઉં કે આ કાંઈક મારા કાનમાં ખૂપી જાય તો, એટલે ટેલિફોનને હું અડું નહીં. ત્યારે દાદા ગયા પાલનપુર ગયા હતા, તો કે ભાઈ અમારા ઘરવાળા નાખો કે ફોન, તો ભાઈ હું તો નહીં ઉપાડું. તો કે ના આપો, કાનમાં મૂકો. એટલે મને કાનમાં મૂક્યો અને હલો એમ કહ્યું, એટલે હું બોલી નહીં, એટલે કે હું બોલું એમ તમે બોલો મિસાર. એટલે મને કે હલો, મેં કીધું હલો આપ કોણ, એટલે મેં કીધું આપ કોણ, આપને કોનું કામ છે, કીધું આપને કોનું કામ છે. તો કે હવે મને જવાબ આપો. પણ મારા મગજમાં તો પેલું જ આવ્યું. એટલે મેં કીધું કે હલો, મેં કીધું હલો, તો કે આપ કોણ, મેં કીધું આપ કોણ, એટલે મને કે તારો ઘરવાળો. એટલે મેં કીધું તારો ઘરવાળો. એટલે પછી કીધું આવું ન બોલાય, તો મેં કીધું આવું ન બોલાય, એ બોલે એમ બોલે જ. પછી કે હવે આવી રીતે વાત નહીં કરવાની, મેં આવી રીતે વાત નહીં કરવાની. મેં કીધું પછી મેં વધારે કહ્યું ડોળા નહીં કાઢવાના. એટલે
પછી મને ધીમે ધીમે ફોન આવે ને હું લેવા માંડી. બેનનો દિવસ અમારો દિવસ, અમારે બોલવું એમ બોલી, અમને કોઈ રોકનાર નથી. આજે વધારે સમય નહીં લઉં, પણ બ્રહ્મા કુમારી બંને બહેનો જે બોલ્યા એ હૃદયમાં ખરેખર એટલી શાંતિ મળી કે ના કંઈક છે, કંઈક છે, કંઈક છે. એ બહેનો છે બંને, અને એમને ત્યાં બધી જ બહેનો છે, અને બહેનો આ કામ લઈને બેઠી છે કે સાચે રસ્તે હવે આ દેશને વાળવો પડશે. અને એમાં એકાગ્રતા આવે, પોતે પોતાની જાતે ઊભો થાય માનવ, એ કંઈક કરવું પડશે. કે અને એટલા માટે એમણે એક સંશોધન કર્યું, અને એવું સંશોધન કર્યું કે ઉપર તારા લટકે છે, ચંદ્ર લટકે છે, સૂર્ય લટકે છે, આ બધા ઉપર લટકે જાય અને ફરે જાય પોતાની આસપાસ. ન સાંભળવું હોય તો બંધ કરી દો, કા તમે અવાજ બંધ કરો ને કા હું બંધ કરું. જે માણસ પોતાની જાતે સીધો નથી બેસી શકતો એ શું રક્ષણ કરવાનું? બાયલો માયકાનો કહેવાય, મોઢું બંધ ના રાખી શકે એને શું કહેવાય? હવે આ બધા લટકે જાય છે, પોતાની જાતે આમને ફરે જાય છે, કોઈ એને ફેરવતું નથી, પોતાની જાતે આમને ફરે છે. સૂર્યની આજુબાજુ ગ્રહો ફરે, પછી એની આજુબાજુ તારા ફરે, ફરતા ફરતા શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, આમ બધું થતું જાય અને ચક્ર ફરતું જ જાય. હવે એને કોણ ફેરવે છે કંઈ ખબર નથી પડતી. કેમ આવી રીતે પોતાની જાતે સ્વયં શિસ્તથી ફરે છે? પણ ક્યારેક કોક એમ કહે છે કે તારો ખર્યો પડ્યો. હવે આવું જ્યારે કહે ત્યારે કે એ જોવાય નહીં, અપશુકન થાય, કંઈક ખરાબ થાય. કેમ? તો કે આ બધા ફરે છે પોતાની જાતે જાતે, પણ અશિસ્ત વર્ત્યો, આ તારો વર્ત્યો છે, બધાની સાથે રહ્યો નથી, માટે બધાએ ધક્કો મેલ્યો ને એને પાડી દીધો. એમ સંસારમાં અશિસ્ત કરે થાય, એકાગ્રતા દૂર થાય, જિંદગીને ભૂલી જવાય, અને ગમે તે રીતે વર્તન કરીએ ત્યારે સમાજમાંથી જીવનમાંથી ફેંકાઈ જઈએ. તારો જેમ ખર્યો એમ ફેંકાઈ જઈએ, માટે અપશુકન યાદ ગણાય. આવા સમાજમાં આવું બનવા માંડ્યું, અને બનવા માંડ્યું એટલા માટે બહેનો ઊભી થઈ ગઈ, મા ઊભી થઈ ગઈ, બેન ઊભી થઈ ગઈ કે ખમૈયા કરો, હવે ખમૈયા કરો, હવે અમારાથી સહન નથી થતું ભાઈ, અમે વાઘ ઉપર બેઠેલા છીએ, અમે સિંહ ઉપર બેઠેલા છીએ, અમે જમીન ઉપર ચાલવા વાળા જંગલી પ્રાણીઓના ભક્ષકને ઉપર પણ અમે સવારી કરી છે, અમે પાણીમાં મગર ઉપર બેઠા છીએ, અમે ઉડતા પક્ષી ઉપર પણ બેઠા છીએ. જો તમે નહીં માનો, અમારી તાકાત એટલી છે કે જો તમે નહીં માનો તો તારો ખરો એમ તમે ખરી પડશો. માટે સિદ્ધારો, અને એક માં ઊભી થઈને જ્યારે કે ત્યારે તો હદ આવી દે કહેવાય, અને ત્યારે સીધું રહેવું જ પડે, એટલે તો ચાલે જ નહીં. ત્યારે આજના તહેવાર કેમ છે? રક્ષાબંધન કેમ? સાતમ આઠમ કેમ? દિવાળી કેમ? તો આપણી મૂળ ભાષા સંસ્કૃત, અને સંસ્કૃતમાંથી સાંસ્કૃતિક, એને એની દીકરી કહો કે એનો દીકરો કહો, એનું બાળક છે. આપણા ઋષિ મુનિઓએ સંસ્કૃત ભાષામાં અનેક પુસ્તકો લખ્યા, અનેક આ બધું લખ્યું કે આ માણસોને સીધા રાખવા માટે, એકાગ્ર રાખ કરવા માટે, આડાવાળા થયા હોય તો આ બધા માટે કંઈક કરવું પડશે, અને એને માટે આ તહેવારો કર્યા. એનામાં પવિત્ર ભાવ જાગે, એકાગ્રતા જાગે, મર્દાનગી જાગે. વાહ વાહ, કે પુરુષ કોને કહેવાય, ભાઈ કોને કહેવાય, પતિ કોને કહેવાય? તો જેનું મસ્તક ઊંચું હોય, ચાલતો હોય ત્યારે ધમધમ ચાલતો હોય, એની આજુબાજુ કોઈ ખરાબીઓ ન આવતી હોય,
આવા રામ કૃષ્ણ આ બધા ભગવાનો જેને જન્મ લીધો છે એ વાત સાચી, પણ એવા સદકર્મો કર્યા છે કે જેને ભગવાન તરીકે પૂજીએ છીએ. તમે બધાએ જે આજે કપડાં પહેર્યા છે ખાદીના, એ ખાદીના કપડામાં એક એક ભાગામાં અનેક માણસોનો પ્રેમ પેઠો છે. જ્યારે ખેડૂત કાલા કાઢે અનેક માણસો એમાં એના હાથ વડેલા, એ કાલા અમે ભૂલતા અને અમને અમારા બા ને બાપુજી શું કહેતા કે આ કાલા ફોલો ને એના પૈસા આવે એ તમારા, એટલે એ ફોલીને અમે રૂ કાઢતા અંદરથી કપાસ સાથે અને અમને પૈસા મળતા ને અમે વાપરતા. એમ આની આખી ક્રિયા જે છે અનેકના હાથમાં ગઈ છે, બધી કોમના હાથમાં એ ફરી છે, બધા ધર્મોના માણસોના હાથમાં ફરી છે. ત્યારે એ પ્રેમનું પ્રતીક આજે તમે બધાએ પહેર્યું.